અમદાવાદ એરપોર્ટ પરથી બોગસ પાસપોર્ટ સાથે બે લોકો ઝડપાયા હતા. બોગસ પાસપોર્ટના આધારે મુસાફરી કરનાર બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા. જગત દલામી નામના 36 વર્ષીય યુવકને ઝડપી પાડ્યો. ચંદીગઢના સૂરજસિંહ નામના વ્યક્તિનો પાસપોર્ટ બનાવ્યો હતો. પાસપોર્ટના આધારે અબુધાબી મુસાફરી કરવાનો હતો જગત. આરોપી જગત દલામી નેપાળનો રહેવાસી હોવાનું ખુલ્યું છે. નેપાળનો પાસપોર્ટ હોવા છતાં ભારતીય પાસપોર્ટ કઢાવ્યો હતો. બંસી સાવનિયા નામની મહિલા બોગસ પાસપોર્ટ સાથે ઝડપાઈ. બંસી રામભાઈ મોઢવાડિયાના નામે પાસપોર્ટ બનાવ્યો હતો. અમદાવાદથી બોગસ પાસપોર્ટના આધારે લંડનની મુસાફરી કરવાની. જગત બહાદુર કરીને એક નેપાળી નાગરિકતા ધરાવતા ઈસમે હરિયાણાના એક સુરજસિંહ દેવીરાના નામનો પાસપોર્ટ બનાવડાવી અને દુબઈના ટુરિસ્ટ વિઝા મેળવી અને પ્રવાસ કરવા દરમિયાન એરપોર્ટ ઉપર પકડી ગયો છે અને તેની વિરુદ્ધમાં પાસપોર્ટ અધિનિયમ મુજબ 12B મુજબ અને IPC 465/67 મુજબ ગુનો દાખલ થયો છે અને એની તપાસ ચાલુ છે. આ પાસપોર્ટ ખોટો બનાવી અને દુબઈને એણે ટુરિસ્ટ વિઝા મેળવેલા અને દુબઈ પ્રવાસન ત્યાંથી બીજી કોઈ જગ્યાએ જવાનું છે આગળ, પણ એ તપાસ દરમિયાન હવે જે નીકળી આવે એ પણ. વડોદરાની મહિલા બોગસ પાસપોર્ટ સાથે ઝડપાઈ, જેમાં SVPI એરપોર્ટ ટર્મિનલ 2 પરથી મહિલા ઝડપાઈ હતી. 25 જુલાઈએ મહિલા બોગસ પાસપોર્ટ સાથે ઝડપાઈ. પાસપોર્ટ માટે બોગસ ડોક્યુમેન્ટનો ઉપયોગ કર્યો હતો. મહિલા બંસી મોઢવાડિયાના નામના પાસપોર્ટ સાથે ઝડપાઈ છે. ઇમિગ્રેશન ઓફિસર પાસે પાસપોર્ટ રજૂ કરતા ઝડપાઈ ગઈ. બરોડાની એક મહિલા છે, એની પાસપોર્ટ એક્ટ મુજબ એને વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે. તેને ખોટા પાસપોર્ટમાં ધરપકડ કરવામાં આવી છે. એણે બંસી મોઢવાડિયા નામના વલસાડની વ્યક્તિના નામનો ખોટા નામનો પાસપોર્ટ કઢાવેલો અને પાસપોર્ટ આધારે એરપોર્ટ ઉપર આવતા પાસપોર્ટની ખરાઈ જતાં એ ખોટો પાસપોર્ટ નીકળ્યો અને તેની વિરુદ્ધમાં પાસપોર્ટ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે.